विद्यार्थी मित्रों धोरण 12 फिजिक्स चैप्टर नंबर 7 मा आज लेक्चर छे मित्रों पहलो अत्यार सुधी भौतिक विज्ञान मा धोरण 12 मा पहला भागना मोटा भागना चैप्टर आपणे कम्प्लीट कर्या छे अने आ छेल्लू चैप्टर लईए छे सातमू चैप्टर प्रत्यावर्ती प्रवाह एटले एसी प्रवाह कयो प्रवाह मित्रों कहेवाय एसी एसी प्रवाह एटले शुं ए समझो प्रवाह ना प्रकार तो बे छे मित्रों कया कया एक डीसी प्रवाह कहेवाय मित्रों अने बीजो कहेवो होय तो एसी प्रवाह आ बे प्रकार छे बन्ने मां फरक शुं छे एना विशे जोवानुं छे पछी आपणे थियरी नो अभ्यास करशुं अत्यार सुधी जे चेप्टरो भण्या छीए એમાં સોર્સ તરીકે સપ્લાય વોલ્ટેજના સોર્સ તરીકે આપણે ડીસી સોર્સનો જ ઉપયોગ કર્યો છે ડીસી સોર્સની સંજ્ઞા કઈ મિત્રો તો આ રીતે બેટરીની નિશાની આપણે જોઈએ છે શું દોરીએ છે બેટરીની નિશાની જેને વી વડે દર્શાવીએ છીએ શું કહીએ વી જ્યારે એસી સોર્સમાં આ રીતે એની નિશાની છે મિત્રો અંદર સિગ્નલ એના વોલ્ટેજને પણ વી જ કહેવાય પણ મોટા ભાગે એના વોલ્ટેજની અંદર આગળ અભ્યાસ કરીશું ત્યારે વીઆરએમએસ કહીશું અમુક વખતે વી બરાબર વીએમ સાઈન ઓમેગા ટી એ લખાય છે અથવા વી બરાબર વીએમ કોસ ઓમેગા ટી પણ લઈ શકાય તો આ બધા એના સ્વરૂપ છે એસી સિગ્નલના તો એસી પ્રવાહ રીતે વાપરી શકાય તો આપણે પ્રત્યાવર્તી પ્રવાહના પ્રસ્તાવનામાં અંદર આપણે જઈએ તો ચલો મિત્રો ધ્યાન રાખજો ડીસી સિગ્નલ પ્રવાહ કે વોલ્ટેજ સમય સાથે કદી બદલાતા નથી મિત્રો અચળ જ રહે છે હંમેશા કદી બદલાય નહીં એક ધારણ તે એક ડીસ સિગ્નલ પ્રવાહ વોલ્ટેજ છે એક્ઝામ્પલ તરીકે દેખો મિત્રો અહીંયા મેં ડીસી સિગ્નલની એક ઘટના અહીંયા સમજાવી છે તમે જોઈ શકો છો આ રહ્યા ડીસી સિગ્નલ એક બલ્બ લીધો છે એને ડીસી વોલ્ટેજ એટલે કે બેટરી સાથે જોડ્યા છે અને ચાલુ કરીએ તો બલ્બ પ્રકાશિત થાય છે તો બલ્બની અંદર વોલ્ટેજ કેવા જાય મિત્રો 5 વોલ્ટની બેટરી છે તો 5 વોલ્ટ જ નોનસ્ટોપ પસાર થાય સમય ભલે બદલાય કેટલા વોલ્ટ પસાર થાય 5 વોલ્ટ 5 વોલ્ટ જ અંદરથી પસાર થાય છે એનો અવરોધ કઈક હોય તો પ્રવાહ પણ એટલો જ ને પ્રવાહ પણ બદલાતો નથી માટે વાક્ય દેખો પ્રવાહ કે વોલ્ટેજ એક દિશામાં સિગ્નલ હોય સમય સાથે કદી બદલાતા નથી આવું જે હોય સમય સાથે વોલ્ટેજનો પ્રવાહ ના બદલાય તો એવા વોલ્ટેજને કયા વોલ્ટેજ કહેવાય ડીસી વોલ્ટેજ ખાસ એ તો એવા વોલ્ટેજને કયા વોલ્ટેજ કહેવાય ડીસી વોલ્ટેજ એવા પ્રવાહને કયો પ્રવાહ કહેવાય ડીસી પ્રવાહ ડીસી પ્રવાહ આપણે ઘરમાં કદી વાપરતા નથી જે વપરાય છે મોબાઈલ ચાર્જિંગને એક કન્વર્ટ કરીને યુઝ કરો તો આપણા ઘરે કયા વોલ્ટેજ આવે છે એસી વોલ્ટેજ બરોબર ચલો દેખજો મિત્રો આગળ બીજો ભાગ જો સપ્લાયમાંથી મળતા વોલ્ટેજ સમય સાથે સાઈન વિધેય મુજબ અનુસાર બદલાય છે આવા વોલ્ટેજને પ્રત્યાવર્તી ઉલટસુલટ અથવા એસી વોલ્ટેજ કહે છે વાક્ય સમજો મિત્રો સપ્લાયમાંથી મળતા વોલ્ટેજ જે છે સમય સાથે સાઈન વિધેય અનુસાર બદલાય તો આવા વોલ્ટેજને પ્રત્યાવર્તી ઉલટસુલટ વોલ્ટેજ અથવા એસી વોલ્ટેજ અહીંયા દેખો એને એસી સિગ્નલ કહેવાય ઉલટસુલટ વોલ્ટેજ એટલે એસી વોલ્ટેજ તો એસી સિગ્નલ એક બલ્બ છે એને ઘરના સપ્લાય વોલ્ટેજ સાથે જોડે એસી વોલ્ટેજ સાથે ત્યારે એનું મૂલ્ય તમે જે ધ્યાનથી જોજો મિત્રો સમય સાથે સતત બદલાતું હોય છે ધને થાય ઋણે થાય વધે છે પ્લસ માઇનસ પ્લસ આ રીતે હોય તો આ ડીસી સિગ્નલ ની વાત કરી દે અહીંયા તો ડીસી આ રીતે હોય કોન્સ્ટન્ટ 5 વોલ્ટ વી અને ટી જ્યારે એસી લઈએ છીએ મિત્રો તો એસી માં આ રીતે છે સમય સાથે એનું મૂલ્ય સતત બદલાય જો 0 થી સ્ટાર્ટ થાય 0 થી સ્ટાર્ટ થાય વાક્ય સાંભળજો મિત્રો આ 0 તે સાઈન વિધેય કહેવાય કઈ વિધેય કહેવાય મિત્રો સાઈન આ જ આલેખ મહત્તમ થી સ્ટાર્ટ થાય આ રીતે તો એ વોલ્ટેજ કયા વિધેયના કહેવાય મિત્રો કોસ વિધેય કહેવાય એટલે સાઈન એ હોય અને કોસ એ હોય ક્લિયર મિત્રો એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે ચલો આગળ જઈએ એસી વોલ્ટેજની વાત કરીએ વોલ્ટેજ શબ્દનો સામાન્ય અર્થ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એસી વોલ્ટેજ એટલે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય એ અને બી બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે એસી વોલ્ટેજ વડે પરિપથમાંથી વહેતા પ્રવાહને એસી વોલ્ટેજ વડે વહેતા પ્રવાહને
प्रत्यावर्ती उलट सुलट एसी प्रवाह कहे छे। अहीं देखो आ परिपथ ना कारण आमां दल छेड़ाती प्रवाह बाहर निकलशे, ऋणमां अंदर दाखल थशे, बरोबर। आमां प्रवाह एवुं आपणे ना कही सके आ प्लस छेड़ो ना माइनस, आमां प्रवाह धारक आपणे मानी लेके अहींथी प्रवाह बाहर निकळ्यो ने अहींया अंदर आवे छे, तो आ जे प्रवाह निकले छे एसी वोल्टेज माथी ए कयो प्रवाह कहेवाय मित्रो? एसी प्रवाह के। कयो प्रवाह कहेवाय? एसी प्रवाह छे। पावर कमनी हवे अहींया एसी डीसी नी वात कम्प्लीट छे, फिनिश। હવે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે મિત્રો એની વાત કરીએ, તો પાવર કંપનીઓ દ્વારા વેચાતી વિદ્યુત ઉર્જાનું પ્રસારણ, વેચાતી વિદ્યુત ઉર્જાનું પ્રસારણ અને વેચની પ્રત્યાવર્તી સ્વરૂપે થાય છે, એટલે એસી સિગ્નલ સ્વરૂપે થાય છે, તે ડીસી વોલ્ટેજના બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું મુખ્ય કારણ છે। ડીસી વોલ્ટેજ કદી ઉપયોગ કરતા નથી, પાવર કંપનીઓ એસી વોલ્ટેજનો જ ઉપયોગ કરી અને એનું પ્રસારણ કરે છે। પ્રસારણ એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવા માટે એમના સબસ્ટેશનો બનાવેલા હોય। આ સબસ્ટેશનમાં એ કઈ વસ્તુ વાપરે છે? તો ટ્રાન્સફોર્મર નામનું ઉપકરણ વાપરે છે। ટ્રાન્સફોર્મરનું કાર્ય શું? તો વોલ્ટેજ વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે। એ ટ્રાન્સફોર્મર તમારે જોવા હોય તો તમારા ગામમાં કે સોસાયટીમાં દાખલ થતી લાઈન જે હોય સપ્લાય વોલ્ટેજ, ત્યાં આગળ ડીપી જેવી વસ્તુ લગાડેલી હોય છે મોટી થાંભલા ઉપર, આપણે એને ડીપી કહીએ છીએ, એ ડીપી ને જ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે। તો ચલો દીધો આ માટેનું બીજું કારણ એ છે કે ટ્રાન્સફોર્મરની મદદથી જરૂરિયાત મુજબના વોલ્ટેજ મેળવી શકાય છે, જે ડીસી વોલ્ટેજ માટે ટ્રાન્સફોર્મર કાર્ય કરતું નથી। ડીસી વોલ્ટેજ માટે કદી ટ્રાન્સફોર્મર કાર્ય ના કરે, એસી વોલ્ટેજ માટે ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે। વોલ્ટેજ વધારી શકે છે અને ઘટાડી શકે છે, માટે આ ટ્રાન્સફોર્મરની મદદથી વિદ્યુત ઉર્જાને એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રસારણ કરી શકાય છે। આ ઉપરાંત વિદ્યુત ઉર્જાનો કરકસર યુક્ત લાંબા અંતર સુધી પ્રસારણ કરી શકાય છે। હવે લાંબા અંતરે મોકલવા હોય તો કે લોખંડના તાર ઉપર ઉર્જા મોકલતા નહીં, પણ કયા તાર ઉપર મોકલી જાય છે? એલ્યુમિનિયમના તાર ઉપર ઉર્જા મોકલવામાં આવે, જેના કારણે ઉર્જાનો લોસ શું થાય છે મિત્રો? ઓછો થાય છે। માટે એવા અમુક કારણો છે, બધી ઘટનાઓ અહીંયા ભણીશું, તો આ બેઝિક સમજાય। આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય કેટલા ભાગ અભ્યાસ કરવાના છે એની અહીંયા થોડી હિંટમાં માહિતી આપું। માત્ર અવરોધ ધરાવતો પરિપથ ભણીશું, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ અને એલ સી આર પરિપથ, આ મુખ્ય ઘટનાઓ છે। આનો આપણે પહેલા અભ્યાસ કરી, એના સમીકરણો, પાવર, ફેઝર ડાયાગ્રામ, એ બધી ઘટનાઓનો આપણે અભ્યાસ કરીશું, લાસ્ટમાં એલસી દોલનોનો પણ અભ્યાસ કરીશું, ત્યાર પછી ટ્રાન્સફોર્મર નામની થિયરી અને પાવર ફેક્ટરનો પણ અહીંયા અભ્યાસ કરવાનો છે। પરંતુ એ સમજતા પહેલા એક 11માના તરંગ ચેપ્ટરની માહિતી તમને આપું, કારણ કે વારે ઘડી આવશે એટલે મારે તમને સમજાવવાના આપું। સમજજો આ રીતે છે, તમે જે સિગ્નલ દોરો છો સમય સાથે એમાં ખાસ ધ્યાન રાખજો, આ રીતે દોલન કરતું સિગ્નલ આપણે દર્શાવીએ છીએ, આ દોલનના ભાગ કેટલા પડે દરેક મિત્રો એ સમજવું ખાસ, ચાર ભાગ પાડવામાં આવે છે। કેટલા ભાગ પાડીએ છીએ મિત્રો? ચાર, કારણ કે એના કરા તફાવત ને એ બધાનો ઉપયોગ થશે ખૂણાનો। આ જીરો કહેવાય, જે મોટું મૂલ્ય હોય ઉપર તરફ પ્લસ વીએમ, નીચે તરફ હોય તો માઇનસ વીએમ અથવા વી જીરો વડે પણ દર્શાવી શકાય છે મિત્રો। એના કરાનો સમયગાળાનો તફાવત, આ સમયગાળો કેવો હોય તો કેટલો કહેવાય? ટી બાય ફોર, વચ્ચે ટી બાય ટુ, થ્રી ટી બાય ફોર અને પછી કહેવાય ટી, ટી એટલે મિત્રો એક દોલન કહેવાય, ટી જેટલો, સોરી જીરો થી સ્ટાર્ટ થાય છે એટલે આટલાથી લઈશું, ટી જેટલું દોલન કહી શકાય। આવર્તન કેટલું આનું કહેવાય? ટી જેટલું। તરંગ લંબાઈ, અંતર કાપેલું અંતર કહીએ તો લેમડા, અને એના ખૂણાની પરિભાષામાં લખવું હોય તો દરેક મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ખૂણો લખું છું ઉપર, અહીંયા ખૂણો દર્શાવું છું, પેલો જીરો અંશ, પછી કેટલા કહેવાય? નેવું ને પાઈ બાય ટુ રેડિયન, પાઈ રેડિયન, થ્રી પાઈ બાય ટુ રેડિયન અને અહીંયા આવશે ટુ પાઈ રેડિયન। આ ખાસ ધ્યાન રાખજો, આ રીતે આપણે આના મૂલ્યનો ખૂણાનો ઉપયોગ, સમયગાળાનો આ રીતે ઉપયોગ અને આખું એક પરિભ્રમણ થાય, જીરો થી સ્ટાર્ટ કર્યું છે આ રીતે લીધું, આ ઉપર તરફ જાય છે, અહીંયા ઉપર તરફ જાય તો બીજું દોલન સ્ટાર્ટ થયું, આ પહેલું દોલન આટલાથી એક દોલન કમ્પ્લીટ કરે એના માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય અને
आकृति पर वधारे छे तमने अहीं फक्त प्रस्तावना समझाई छे बेजिक छे आमां कंई पूछावानुं नथी पण आने समझवुं जरूरी छे कारण के आना परथी तमे एल सी परिपथों की थीअरी अभ्यास करीशु मित्रों। थैंक यू विद्यार्थी मित्रों।